આજે આપણે ત્યાર પછી જે અમુક દાખલા આપેલા છે અને થિયરી આપેલી છે, આ વખતે થિયરી નીકળી ગઈ છે પણ આપણે ડિસ્કસ કરવાની છે. એવી થિયરી આપણને આપેલી છે, પેલા દાખલા આપેલા છે, નિગણી નાખીએ. ઉદાહરણ નંબર કયું આપેલું છે? 7 પોઈન્ટ ત્યાંથી આપણે બાકી છે ને. ચાલો 7.6 ઉદાહરણ આપણે વાંચીએ. એમાં લખેલું છે 220 વોટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિનો એસી સ્ત્રોત. કઈ ન કીધું એટલે કયા વોલ્ટેજ હોય? આરએમએસ વોલ્ટેજ 220 વોલ્ટ. કઈ ન કીધું એટલે આરએમએસ વોલ્ટેજ 220. 50 હર્ટ્ઝ આવૃત્તિનો એસી સ્ત્રોત એટલે f બરાબર કેટલી આવૃત્તિ કીધી છે? 50 હર્ટ્ઝ. 200 ઓહ્મ નો અવરોધ, 15 માઇક્રો ફેરાડે નું કેપેસિટર એટલે r બરાબર 200 ઓહ્મ બરાબર. c ની કિંમત સમજો, c બરાબર કેટલું લેવાનું કીધું છે? 15 લખેલું છે. c ની કિંમત આપણને રકમમાં બરાબર છે, c ની કિંમત આપણને 15 કીધેલી છે અને એકમેનો બદલી નાખવાનો એટલે c બરાબર 15 ગુણ્યા 10 ની માઇનસ 6. બે વસ્તુ છે, એક છે r અને એક છે c. ઓકે, ચાલો ક્વેશ્ચન પૂછ્યો છે પરિપથમાં શું ગણો? પ્રવાહ ગણો બરાબર. પછી બે છેડા વચ્ચેના આરએમએસ વોલ્ટેજ જે છે આપણે ગણવાના છે. પેલા પરિપથને શું ગણી દેવાનો છે? આમાં પ્રવાહ. જો પ્રવાહ જોતો એ વોલ્ટેજ એકો છે, આપણે ગણી શકીએ પણ પેલા આપણે શું જોઈએ? ઇમ્પીડન્સ જોઈએ. પેલા આપણે જોઈએ ઇમ્પીડન્સ. પેલું કામ ની જોઈએ ઇમ્પીડન્સ માટે બે જ ઘટક છે. આપણે જે તે વખતે થિયરી ની ચર્ચા થઈ હતી ત્યારે કીધું હતું કે ઘણી વખતે બે ઘટકો આપી શકે, ત્રણ જ આપે એવું જરૂરી નથી. તો એનો આપણે શું ઉકેલ કાઢ્યો હતો? બે ઘટક આપે તો ઇમ્પીડન્સ ડાયાગ્રામ દોરી લેવાય, ડાયરેક્ટલી થઈ જાય. બાકી ઇમ્પીડન્સ ડાયાગ્રામ તો આપણો ઉકેલ છે. તો જો અહીંયા પરિપથનો ઇમ્પીડન્સ જોતો હોય પહેલા, તો પરિપથના ઇમ્પીડન્સ માટે ઇમ્પીડન્સ ડાયાગ્રામ જે આવે, ઇમ્પીડન્સ ડાયાગ્રામ તમે દોરો. તેમાં આપણે કીધેલું હતું કે અવરોધ તો હંમેશા વાસ્તવિક ભાગ જ એટલે કઈ અક્ષ ઉપર દોરવાનો અને એની વેલ્યુ આર છે. વધ્યું છે કોણ? આમાં છે કોણ? કેપેસિટર નીચે તરફ આવે માઇનસ જે ઓમેગા સી મુજબ આ કિંમત એક્સ સી કેપેસિટર ની એક એક્સ અક્ષ ઉપર એક વાય અક્ષ ઉપર પરિણામી જોતો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણથી આમ મળી જાય. આની સામે આર મૂલ્યનો, આની સામે આ એક્સી મૂલ્યનો, આ ટેલ છે બરાબર છે. આ પહેલો સદિશ, આ પહેલો, આ બીજો, આ બીજો, આ ટેલ થી આ હેડને જોડતા કયો થઈ ગયો? પરિણામી. પરિણામી એટલે બે બાજુના વર્ગનો શું થઈ જાય? સરવાળો. અહીંયા લખીએ કે કે પરિણામી ઇમ્પિડન્સ મોડ ઝેડ બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી નો સ્ક્વેર બરાબર. હવે એમ ત્યાં ભાઈ પૂછે એક્સી ની જગ્યાએ શું લખાય? 1/ωc. તો પરિણામી ઇમ્પિડન્સ મોડ ઝેડ બરાબર આર ની વેલ્યુ 200 પૂરા આની જગ્યાએ 1/ωc ની જગ્યાએ 2πfc વર્ગમૂળના m મોડ ઝેડ બરાબર અંડર રૂટ 200 નો વર્ગ વત્તા 1/2 3.14. f ની કિંમત કેટલી છે? 50 અને c ની કિંમત 15 × 10⁻⁶. અને આખા કાઉન્સ નો વર્ગ મોડ ઝેડ બરાબર છે 200 નો વર્ગ એટલે તો ડાયરેક્ટ આપણને આપણે એક કામ કરો, આને ઉપર જવા દો 10⁶ એટલે +6 થઈ જાય. કેલ્ક્યુલેટર માં એને ભાંગા 2 ભાંગા 3.14 ભાંગા 50 ને ભાંગા 15 કરો જોઈએ. પણ 10⁶ એટલે ગુણી નાખો, 10⁶ એટલે ગુણીને જ આખા કાઉન્સ નું સાદું રૂપ આપો. કેલ્ક્યુલેટર માં સાદુરૂપ આપો ફટાફટ. 200 12.31
અને વર્ગના એટલા માટે કિંમત લઈ કે ભવિષ્યમાં કદાચ એક્સની જ જરૂર પડે, આગળ કોઈ વસ્તુ પૂછેલી હોય અને કેપેસિટરનો અવરોધની જરૂર પડે તો 212 છે અને વર્ગ એમના એમ લખેલો છે. દાખલામાં કદાચ જરૂર પડે તો બીજી વાર ગણવી ન પડે ને એટલે લખી દીધું. હવે કામ કરીને વર્ગ કરી 4000 કરીને વર્ગમૂળ કાઢી જવાબ કહી દો ફાઇનલ. 291.67 આવે છે ને અને એકમ એનો ઓહમ બરાબર. પરિપથમાં આપણને ઇમ્પિડન્સ મળી ગયો, આપણને શું પૂછ્યું તો પરિપથમાં પ્રવાહ, પ્રવાહ જો તો તમે મળી જાય પહેલા ક્વેશ્ચન પરિપથમાં પ્રવાહ. ચાલો કઈ સૂત્ર પરિપથમાં પ્રવાહ? હા V upon અવરોધ. આ RMS RMS પ્રવાહ જો તો એ પરિપથનો, તો પરિપથના RMS વોલ્ટેજ છેદમાં ટોટલ જે અવરોધ આવે તે કેટલો આવે છે? RMS વોલ્ટેજ 220 એ તો રકમમાં એક વાત છે અને આ 291.67. ચાલો ઓપોઝિટ સાદું રૂપ કેટલો આવે છે? 0.7542 અને પ્રવાહનો એકમ એમ્પિયર. પહેલું કામ પૂરું થઈ ગયું, પરિપથનો પ્રવાહ કીધો હોય, કઈ ન કીધું એટલે કયો પ્રવાહ ગણવાનો હોય? RMS પ્રવાહ ગણવાનો હોય, ગણી દીધો. હવે જે બીજો ક્વેશ્ચન છે કે દર વખતે અહીંયા આપણને ખાસ બીજો ક્વેશ્ચન તમે જુઓ વાંચો, એમાં એવું લખ્યું છે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તમે પહેલા શોધો. એ કોઈ નવીન વાત નથી, એ તો આપણે શોધી દેશું. પ્રશ્ન એ છે એ બે જગ્યા શેમાં છે? અવરોધ અને કેપેસિટર અહીંયા શ્રેણીમાં છે. દર વખતે કહેતો હતો પરિણામી વોલ્ટેજ જે છે તમે સરવાળો કરશો ને અહીંયા તો પરિણામી જેટલાના વોલ્ટેજ આવશે નહીં. એ વિસંગતતા શું કામ આવે છે અથવા તો આમાં પરિણામી વોલ્ટેજ કઈ રીતના મળે એ આપણો પ્રશ્ન રહેશે. વિસંગતતા પણ ઉકેલીએ, બી પાર્ટમાં લખીએ અવરોધના અને જે કહ્યું છે ને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કઈ ના કીધું એટલે કયા ગણવાના? RMS એટલે V RMS અવરોધના બરાબર એમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા અવરોધ. V બરાબર IR સૂત્ર થાય, કમ્પ્લીટ સૂત્ર. ઓકે, I ની વેલ્યુ કેટલી છે? RMS પ્રવાહ આપણે હમણાં જ ગણ્યા 0.7542 એટલે અવરોધના RMS વોલ્ટેજ V RMS R બરાબર અહીંયા છે 0.7542 અને અવરોધની વેલ્યુ કેટલી છે? 200 અહીંયા 200. ચાલો અહીંયા કિંમત મૂકો તો RMS વોલ્ટેજ V RMS અવરોધના બરાબર 100.84 85 એકમ વોલ્ટ. અવરોધ ના RMS વોલ્ટેજ ગણી દીધા, હવે કોને ગણી દો? કેપેસિટર ના, કેપેસિટર ના RMS વોલ્ટેજ ગણી દો. કેપેસિટર ના RMS વોલ્ટેજ V RMS કેપેસિટર ના છે એટલે સફિક્સ માં શું લખીએ? C બરાબર પ્રવાહ ગુણ્યા પ્રવાહ છે 0.7542 ગુણ્યા જો આવી કિંમત કામ XC એટલે અહીંયા મેં આ રીતના ગણાવ્યું. પ્રવાહ ગુણ્યા અવરોધ, અવરોધ ફરીથી ગણવો ન પડે, સીધી આ કિંમત મૂકી દેવાની. ચાલો કેપેસિટર ના વોલ્ટેજ V RMS C 0.7542 ગુણ્યા XC ની વેલ્યુ છે 212.31 XC બરાબર આપો સાંડું 160.12 શ્રેણીમાં હોય તો બે ના સરવાળા કરો તો ટોટલ જેટલા થવા છે? ટોટલ તો 220 છે અને અહીંયા તો કેટલા છે? આ વિસંગતતા કેમ આવી રહી? આવો પ્રશ્ન છે, બે છે શ્રેણીમાં, શ્રેણીમાં સરવાળો કરવાનો વોલ્ટેજનો કુલ મળવા જોઈએ, બે ના RMS વોલ્ટેજનો સરવાળો કરતા કુલ નથી મળતો. આ વિસંગતતા કેમ આવી રહ્યો આપણને પ્રશ્ન પૂછો. જો કે અહીં મળતી વિસંગતતા ઉકેલો. વિસંગતતા એટલે કહેવાનો મતલબ કે આવી રીતના વોલ્ટેજ જે છે એ શા માટે અહીં
अलग अलग मतलब सरवाळो करवाथी कुल मळता नथी पहेला लखी नाखीए के बन्ने ना आरएमएस वोल्टेज नो सीधो ज सरवाळो करता चलो सीधो ज सरवाळो करो जे शुं थाय बन्ने ना आरएमएस वोल्टेज ना सीधो सरवाळो करता करो तो केटलो मूल्य आवे छे એટલે લગભગ 311 લખું 311 વોલ્ટ બરાબર છે આટલા લગભગ મળે છે 311 વોલ્ટ મળે છે જે લાગુ પડેલા વોલ્ટેજ કેટલા હતા એનાથી તો ઘણા જે છે એ આગળ વયા ગયા જે લાગુ પડેલા આરએમએસ વોલ્ટેજથી વધુ મૂલ્ય ધરાવે છે લાગુ પડેલા આરએમએસ વોલ્ટેજ થી વધુ મૂલ્ય ધરાવે છે તો એનું શું કારણ આ વિસંગતતાનું કારણ શું તો અહીં અવરોધ જે છે તે અવરોધમાં જે વોલ્ટેજ હોય તે અને કેપેસિટરના જે વોલ્ટેજ હોય તે સરખી કળામાં હોય તો સરવાળો આવે સરખી કળામાં હોય એની કોઈ ગેરંટી ખરા ખરા કોઈ ગેરંટી એની કોઈ ગેરંટી નહીં અવરોધમાં અને જે બે ઘટકના એટલે એમ કહીએ કે અહીં અવરોધના આરએમએસ વોલ્ટેજ જે મળે એ અવરોધના આરએમએસ વોલ્ટેજ અને બીજા છે ના કેપેસિટરના આરએમએસ વોલ્ટેજ સમાન કળામાં ન હોય સીધો જ સરવાળો કરવાથી અથવા તો સીધો જ સરવાળો કરી શકાય નહીં આવી વસ્તુ એમસીક્યુમાં ક્યારેક કોઈ પૂછી લે કે આર અને સી બે ઘટકો છે એસી પરિપથમાં શ્રેણીમાં જોડ્યા છે બેના આરએમએસ વોલ્ટેજ આપી દઈએ અને એમ કે પરિણામી કેટલા હશે આરએમએસ તો આપણે ઉતાવળમાં એવું સમજીએ કે આપણને સીધો સરવાળો જ પૂછ્યો છે એવું ક્યારે કોઈ પૂછે એટલું સહેલું તો ન પૂછાય ને સીધો સરવાળો ના આવે સમજ્યા તમે તો આ વિસંગતતા છે આપણે ઉકેલવી છે મતલબ કે મને સર આ બેના વોલ્ટેજ એક આ બી પાર્ટ જ એક છે બરાબર છે આ લાઈને કાપી દીધા આ વોલ્ટેજ આટલા આપ્યા અવરોધના કેપેસિટરના આટલા આપ્યા મને એમ પૂછે કે લાગુ પડેલા કુલ વોલ્ટેજ કેટલા તમારે શું કરવું તમે તો કીધું સરવાળો કર્યો તો 311 આવ્યા અહીંયા તો જવાબ સામે છે કે 311 પર લાગુ પડેલા છે જ નહીં ત્યાં જવાબ ના હોય ત્યાં વિકલ્પો આપેલા હોય કે 210 20 30 40 અને 311 અથવા તો એક આપે એટલે આપણી તો પહેલા ટીક કરી દઈએ અને ખોટો જ હોય દર વખતે જે આપણી સાથે બને છે બરાબર એટલે આ વસ્તુને ધ્યાનથી જોજો હું દર વખતે કહું છું એ એલસીઆર પરિપથ હોય ઘટકો બે આપ્યા હોય કે ત્રણ વોલ્ટેજ શ્રેણી હોય શ્રેણી ત્યારે સરવાળો કરવાથી વોલ્ટેજ ન મળે સમાંતર હોય તો ટોટલ સરવાળો કરો બધા પ્રવાહનો તો કુલ પ્રવાહ ન મળે આ પરિસ્થિતિમાં શું કરવાનું જો શ્રેણીમાં આપ્યા હોય તો દર વખતે શું પૂછશે બેના વોલ્ટેજ આપે અને કયા વોલ્ટેજ પૂછે પરિણામી અને સમાંતરમાં આપે તો ત્રણે ત્રણનો શું આપે પ્રવાહ આપે અને કયો પ્રવાહ પૂછે પરિબળનો પરિણામ શું કરવું આવા સમયે બરાબર તો જુઓ જોઈ લીધું આટલું તો વિસંગતતા ઉકેલી નાખી પહેલો પાઠ ઘૂસી નાખી કમ્પ્લીટ આટલું જો આ વિસંગતતા શું છે એ ઉકેલી આ સૌથી પહેલા આની માટે તમારે જે છે એ ડાયાગ્રામ જે આપણે બનાવતા હતા ફેઝર ડાયાગ્રામ જેમાં શું બતાવવાનું હોય વોલ્ટેજ અને પ્રવાહ આ બસ એ ડાયાગ્રામ દોરવાનો બરાબર અહીં પરિણામી વોલ્ટેજ માટે ખાસ જો પરિણામી ઇમ્પિડન્સ જોતો હોય તો કયો ડાયાગ્રામ ઇમ્પિડન્સ પરિણામી વોલ્ટેજ અને પ્રવાહ જોતો હોય તો અહીં કયા ડાયાગ્રામમાં આવે ફેઝરમાં એટલે પરિણામી વોલ્ટેજ માટે ફેઝર ડાયાગ્રામ દોરતા જો એમાં મેં નિયમ શું સમજાવ્યો છે આ ડાયાગ્રામને સહેલી રીતે યાદ રાખવા જે વસ્તુ અચળ રહેતી હોય બંને માટે સરખી હોય એને કોઈ અક્ષ અલોકેટેડ કરી દીધો તો આપણને સહેલું પડે એક્સ અક્ષ શ્રેણીમાં છે કઈ બંને માટે કઈ કિંમત બે માટે સરખી હોય પ્રવાહ કે વોલ્ટેજ બે માં કઈ કિંમત સરખી હોય પહેલામાં જાય બીજામાં પ્રવાહ જાય શ્રેણીમાં છે એટલે
પ્રમાણે 100 એલોકેટેડ કરી દીધું એટલે એ આપણને વારંવાર દે છે આરએમએસ વેલ્યુ એટલે આપણે એને આઈ વડે બતાવ્યું રેડી આજો સરસ ચાલો એને અનુરૂપ વોલ્ટેજ સેટ કરો અવરોધ છે એક તો ઘટક તરીકે અને કેપેસિટર છે અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ કેવી ગણાવવા હોય સરખી ગણાવ એનો મતલબ અવરોધ જે છે એના વોલ્ટેજનો આ જ અક્ષ ઉપર મારે સંપાત કરવા પડે ખાલી કેપિટલ વી લખું એટલે અવરોધના એ આરએમએસ ને મહત્તમ વોલ્ટેજ બેના સમીકરણો સરખા જ મળશે અહીંયા રૂટ ટુ વડે જ ખાલી ભાગવાનું એટલે એટલે ડાયરેક્ટ આરએમએસ લ્યો તોય ચાલે બાકીમ ફેઝરમાં આપણે સદિશ તરીકે ડાર્ક વી બતાવીએ છીએ એમ અત્યારે આપણે સરખી ગણાવ એટલે આવી રીતના લખાય રેડી સરસ ચાલો આપણે ડાર્ક વી જે છે બતાવી દઈએ એટલે તમને કન્ફ્યુઝન ન આવે હવે કયો ઘટક છે તમારી પાસે કેપેસિટર છે કે ઇન્ડક્ટર છે આ પ્રશ્નમાં કેપેસિટર છે કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય કે વોલ્ટેજ પ્રવાહ તો વોલ્ટેજ પાછળ લાગવા જોઈએ વિષમ ઘડીમાં ફરતા હોય બે સદિશો તો ક્યાં દોરું વોલ્ટેજને નીચે દોરું અહીંયા આવી રીતના 90 ડિગ્રી પાછળ હોય ને એમ છે ઇન્ડક્ટરમાં 90 ડિગ્રી પાછળ હોય વોલ્ટેજ બરાબર એટલે 90 ડિગ્રી પાછળ દોરી દીધા ઇન્ડક્ટરના વોલ્ટેજ જેને આપણે બતાવીએ સના પડે VL વડે સોરી કેપેસિટરના છે એટલે VC વડે કેપેસિટરના વોલ્ટેજ પાછળ હોય ગળામાં કેટલા 90 ડિગ્રી જેટલા કમ્પ્લીટ આટલું આ રીતના એ બે ઘટક આવ્યા છે આ રીતના બે ઘટક દોરી દેવા જે વસ્તુ અચળ રહેતી હોય એક અક્ષ ઉપર એલોકેટેડ કરો જેટલા ઘટકો છે એના વોલ્ટેજ કળામાં અવરોધમાં સરખા હોય એટલે બે ઘટક વોલ્ટેજના પ્રવાહ ઉપર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કેપેસિટરમાં વોલ્ટેજ પાછળ હોય 90 ડિગ્રી એટલે નીચે આવે ઇન્ડક્ટર હોય તો ક્યાં આવે ઉપર સમજી ગયા એટલું ચાલો પરિણામી વોલ્ટેજ જોઈએ છે શું કરવાનું હવે સમાંતર બાજુ ચતુષ્કોણની નિયમની જેમ સદિશમાં એ બનાવવાનું તો આની સામે આટલી આ જે આપણે કિંમત દોરી આ VC બતાવે અને આની સામે આ આપણે દોરીએ તો શું બતાવે VR બતાવે સમજાણો આટલો તો આ પરિણામી V મળ્યો કહેવાય વોલ્ટેજનો ડાયાગ્રામ દોર્યો એટલે પરિણામી V મળ્યો કહેવાય આ ચાલો પરિણામી V એટલે કર્ણ ભેગા નામ લખાય પરિણામી V બરાબર બે બાજુના કર્ણ બનેલો વર્ગ પછી સરવાળો વર્ગમૂળ કેપિટલ V હોય તો Vm / √2 લખાય લખાય RMS / આની જગ્યાએ શું લખાય આ મહત્તમ કિંમત હોય તો VRMS બરાબર આવો નિયમ છે Vm / √2 આ √2 ની સામે જ આવે છે અને √2 VRMS લખાય અને અવરોધના √2 VRMS જો વર્ગ કરો એટલે 2 થઈ જાય પણ બહાર નીકળે એટલે વળી વર્ગમૂળમાં 2 અહીંયા પણ વર્ગમૂળમાં 2 જ બહાર આવે એ ઉડી જાય એટલે ડાયરેક્ટ આને આમ લખું પરિપથના ટોટલ VRMS is equal to વર્ગમૂળમાં અવરોધના VRMS નો વર્ગ વત્તા કેપેસિટરના VRMS નો વર્ગ જે આપ્યા છે ને આ રીતના પરિણામી મળે હવે કિંમત મૂકીને ચેક કરી લેવાનું છું હવે તમે તમારી કિંમત મૂકો પરિણામી જેટલા થાય છે કે નહીં થાય તો વિસંગતતા ઉકલી ગઈ નકર નહીં ચાલો કિંમત મૂકીએ તો VRMS આની વેલ્યુ કેટલી છે અવરોધના 150.85 આના કેટલા છે 160.12 42 નો વર્ગ હવે કામ કરો કેલ્ક્યુલેટર માં પહેલા આનો વર્ગ કરો પછી આનો કરો બેનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢો તો 219 ના સમથિંગ એટલે લગભગ 220 થઈ ગયા થઈ ગયા તો પરિપથના ટોટલ વોલ્ટેજ જેટલા મળી ગયા કેના મળ્યા ટોટલ 220 જ હતા ત્યાં લીધા સમજા એટલે કોઈ તમને બે બે ઘટકો આપે ને આવી રીતના તો આ રીતના એ વિસંગતતા ઉકેલી શકાય બરાબર છે કે શા માટે ડાયરેક્ટ સરવાળો કરવાથી પરિણામી જેટલા ન મળ્યા કારણ કે એમની વચ્ચે શું હોય કડા તફાવત એટલે સરવાળો સીધો ન થાય એટલે જ આપણે શરૂઆતના 10 પેજ લગભગ 7-8 કલાક કડા તફાવતમાં જઈલું કે આ સમય કામ આવ્યો નકર આખી જિંદગી જ પ્રશ્ન રહી કે ડીસીમાં સેટ શ્રેણીમાં સરવાળો કરીએ તો ટોટલ વોલ્ટેજ મળે આમાં કેમ ન મળે અને મળે તો કઈ રીતના મળે
તો સીધો સરવાળો કર મે કીધું તો એક દાખલો છેલ્લો આવશે આપણે આ કણા તફાવત પૂરો કરશું એટલે યાદ આવે જે આપણને સમજાવે છે કે ડીસી માં સરવાળો કરવાથી ટોટલ વોલ્ટેજ મળે આમાં કણાનો તફાવત હોય એટલે સરવાળો કરવાથી ટોટલ વોલ્ટેજ કદાપી નહીં મળે હંમેશા શું દોરવો પડશે ડાયાગ્રામ કણા તફાવત ઉપરથી ડાયાગ્રામ માં સેટ કરવું પડશે સમીકરણ બનાવવું પડશે તો જ પરિપથના ટોટલ વોલ્ટેજ બે ઘટકોના વોલ્ટેજ કે ત્રણના આપ્યા હોય એના ઉપરથી શું કરી શકાશે મેળવી શકાશે એટલે કોઈ પ્રશ્નમાં પૂછે ને બે ઘટકના વોલ્ટેજ આપે ને એસી માં તો ક્યારે એટલે ક્યારે સરવાળો કરતા નહીં શું કરજો હા પણ શક્ય હોય તો આવી રીતના ડાયાગ્રામ દોરજો પાછું વર્ગ સરવાળો વર્ગમૂળ યાદ ના રાખતા ત્રણ ઘટકો હોય તો પાછું જે છે કે તણે ત્રણ નો વર્ગ સરવાળો વર્ગમૂળ નહીં આવે તો શું આવશે VR નો સ્ક્વેર પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર તો એ રીતના યાદ રાખવું પડે ત્રણેય હોય તો ઈ બે બે હશે તો વર્ગ સરવાળા વર્ગમૂળ થી કામ ચાલશે એક હોય તો કઈ પ્રશ્ન નથી જે પરિપથ ધારે ને જે જે ના તો આવી રીતના થાય બરાબર આવું જ પ્રવાહમાં આવી શકે બે બે ઘટકો હોય બે માં પ્રવાહ આપું પરિણામી પૂછું તો તેમાં કઈ વસ્તુ અચળ છે બે માટે સમાંતરમાં હોય તો વોલ્ટેજ ને અક્ષ ઉપર આપી દેવાનો પછી એને અનુરૂપ શું બતાવવાનો પ્રવાહ જેમાં આગળ હોય એમાં આગળ બતાવવાનો સરખી કળમ એ પ્રમાણે બતાવવાનો આ જ નિયમથી પરિણામી પ્રવાહનું સમીકરણ મેળવશો તો તમને પરિણામી પ્રવાહ પણ આ રીતના મળી જશે ડાયાગ્રામ ઉપરથી મળે રેડી તો આ આપણી હતી જે ચર્ચા કે ભાઈ આ વિસંગતતા કેમ છે આ ઉકેલી દીધી કે ભાઈ 220 આવી ગયા ને એટલે વિસંગતતા ઉકેલી ડાયરેક્ટ સરવાળો કરવાથી મળે નહીં કમ્પ્લીટ જોઈ લ્યો ચાલો ત્યાર પછી આપણને જે થિયરી આપેલી છે કે આ વખતે સિલેબસમાં પૂછશે નહીં કારણ કે આ થિયરી આપણને દિલ્હી સિલેબસમાં આપેલી છે 30% જે ઘટાડો કર્યો એમાં પણ આપણે નીટની એક્ઝામમાં આને લગતું પૂછી શકાય પ્રશ્ન એવો છે તમે એલસીઆર પરિપથ શીખા એલસીઆર માં પ્રવાહનું સમીકરણ બનાવ્યું કઈક પ્રવાહનું સમીકરણ આવું કીધું આઈ બરાબર આઈ એમ પ્રવાહ આગળ હોય કેપેસિટર ને ચડિયાતો ધારો એટલે સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ આવું બનાવ્યું કઈ સમીકરણ વોલ્ટેજ નું તો ફિક્સ હોય વી બરાબર વી એમ ઓકે એનું સમીકરણ વી બરાબર વી એમ સાઈન ઓમેગા ટી જોઈ આમાં તમે ઘણા ઊંડા ઉતરા અવરોધ નું સૂત્ર બનાવ્યું LCR માટે અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર બધી તમે ચર્ચા કરી પાવર ની તમે કરી જ નહીં આમાં પાવર ની કઈ ચર્ચા આવી તો એનો મતલબ આપણે હવે ભણવાનું છે કે ટોટલ આ બધા જનરલ માટે સૂત્ર ભણાવીએ છે કે પાવર અને પાવર ફેક્ટર નું સમીકરણ પાવર અને પાવર ફેક્ટર ની સમજૂતી આપો જો આ શબ્દ સાંભળજો આની અગાઉ જે તમે ભણ્યા હતા એ ક્વોલિટી ફેક્ટર હતો આ પાવર ફેક્ટર છે બરાબર બે એકબીજાના શું છે સમાનાર્થી શબ્દ નથી પેલા ચોકવાઈ કરજો હા વળી કહે છે કે હાલો સાહેબ તો એક રાશિ તો પછી ભણવી બે માં ઘણો જ ફરક છે તમે જોશો એટલે ખબર પડશે ક્વોલિટી ફેક્ટર એક અલગ રાશિ છે ક્યુ ફેક્ટર આ એક અલગ રાશિ છે જો પાવર જોતો હોય તો પેલા સિમ્પલી ડાયરેક્ટ સરેરાશ તો મળે ને પેલા તત્કાલીન મળે તો તત્કાલીન પાવર એટલે બંને નો શું કરવાનો સરસ આઈ ઇન્ટુ વી આઈ ની વેલ્યુ કેટલી છે આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ આની છે વી એમ સાઈન ઓમેગા ટી હવે જો આનું સાદુરૂપ જે છે ને એ આપણને કોઈ પૂછવાનું આ વખતે તો હું તમને સાદુરૂપ કહું છું શું કરવાનું આ સાઈન છે બે વડે ગુણન બે વડે ભાગો એટલે 2 સાઈન ઇન્ટુ સાઈન જે આવે ને એ સૂત્ર કહેવાય કોસ માઇનસ કોસ એવા એક રૂપાળાના સૂત્ર છે 2 સાઈન ઇન્ટુ સાઈન કોસ માઇનસ કોસ તમ કે એવું તો મને ના આવડે કઈ વાંધો નહીં આ વખતે વાળાને નહીં આવડે તો ચાલશે આનું જે સાદુરૂપ ને અંતે જે જવાબ આવે તે જવાબ એટલે એવરેજ પાવર આવી રીતના સમીકરણથી આવે છે IRMS અથવા તો IM by root 2 VM by root 2 અને cos phi આ સમીકરણ તમારે શું કરવાનું છે
याद રાખવાનું છે આ જે પરિપથના શેનું સૂત્ર પાવર નું છે તમે કે આ તો સિમ્પલ છે IB cos phi IRMS આ IM by √2 એટલે IRMS લખાય ને એટલે ઘણા લોકો આમે યાદ રાખે છે સરેરાશ પાવર P બરાબર IRMS VRMS cos phi સમજે એમાં જે આ છેલ્લી રાશિ બની ને આ cos phi ને કહેવાય પાવર ફેક્ટર cos phi ને કઈ રાશિને નામે ઓળખવામાં આવે છે cos phi ને પાવર ફેક્ટર કહે છે ખાસ યાદ રાખજો cos phi એટલે પાવર ફેક્ટર તો તમે કે તેની વેલ્યુ કેટલી એટલે પરિપથ ઉપર નક્કી થાય કોઈ ફિક્સ હોય તો તમે કે ઉદાહરણ આપો એક ઉદાહરણ લો LCR પરિપથ લો ચાલો મને એમ કે LCR પરિપથ માટે પાવર ફેક્ટર ગણો તો પહેલી વાત આ ફાઈ એટલે શું કળા તફાવત કળા તફાવત તો તમારે કામ થઈ ગયું માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો કળા તફાવત સીધો યાદ હોય ઝીરો કેપેસિટર હોય તો માત્ર કેપેસિટર હોય તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત પાઈ બાય 2 હોય ને પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ માત્ર ઇન્ડક્ટર હોય તો પાઈ પાઈ બાય 2 આરસી હોય તો આરસી હોય તો પાઈ બાય 2 ના હોય તો કઈક આપણે શું કરશું જે સમીકરણ છે જો ડાયાગ્રામ થી મળી જાય હા LCR આપણે લઈએ એટલે બધા બે બે ઘટક વાળા આવડી જાય ગમે ત્યારે આ એંગલ શોધવો હોય ત્યારે ઘણી વખત કહું છું કે આની માટે તમારે હંમેશા ઇમ્પિડન્સ ડાયાગ્રામ દોર નાખાય બરાબર હંમેશા યાદ રાખવાનું કે પરિણામી ઇમ્પિડન્સ પૂછે કે કળા તફાવત પૂછે હંમેશા કયો ડાયાગ્રામ દોરવાનો ઇમ્પિડન્સ ડાયાગ્રામ ચાલો ઇમ્પિડન્સ ડાયાગ્રામ શું સમજાવે છે તમને અને મને તો એમાં સૌથી પહેલું કામ ઈ કરવાનું અવરોધ તો ફિક્સ જ એક્સ અક્ષ ઉપર દોરી નાખવાનો ચાલો ઇન્ડક્ટર એટલે જે ઓમેગા એટલે આપણે કીધું હતું પ્લસ ભાગ એટલે ક્યાં દોરવાનો ઉપર અને કેપેસિટર નો ભાગ ક્યાં દોરવાનો આ XL કે માઈનસ જે બાય ઓમેગા સી હોય એને ક્યાં દોરવાનો નીચે ઇમ્પિડન્સ ડાયાગ્રામ માં ત્રણ ઘટક એટલે આટલી વસ્તુ ફિક્સ ઇમ્પિડન્સ ડાયાગ્રામ માં ત્રણ ઘટક આટલી વસ્તુ ફિક્સ આટલા ભાગ માંથી આટલો બાદ કરો તો મોટો ભાગ નીચે નો ધારો XC ને વધુ ધારીએ XL ને ઓછું ધારીએ એવી કિંમત IP છે એટલે તો સાદુરૂપ Y અક્ષ નું આપું આમાંથી આટલું ભાગ કરું આટલી કિંમત વધે આટલી એને શું કહેવાય હે સરસ આ થઈ ગયું XC માઇનસ XL ભાઈ જો આ X અક્ષ ઉપર આવરો એક અક્ષ ઉપર Y અક્ષ ઉપર આ બે નો પરિણામી આટલો ઇમ્પિડન્સ આખાનો જોતો હોય તો સમાંતર બાજુ બનાવી નાખીએ આની સામે આ બની ગયો XC માઇનસ XL અને આ બની ગયો R બરાબર ને આ શું છે ડેલ આ છે એ કા કયો થઈ ગયો પરિણામી અને એનો આ ખૂણો અવરોધ આરે અહીં છે કડા તફાવત ફાઈ દેખાય આકૃતિમાં હવે cos જોતો હોય તો શું સૂત્ર થાય cos phi બરાબર પાસેની બાજુ તાપોદે કર્ણ છે તો પાસેની બાજુ R થાય R ના છેદમાં મોડ આ મળી ગયો પાવર ફેક્ટર R ના છેદમાં મોડ Z આ શું થઈ ગયું પાવર ફેક્ટર મોડ Z નું તો સૂત્ર આપણે વર્ષોથી યાદ છે ને કે ડાયાગ્રામ એ આપે જ છે આ બે બાજુના વર્ગનો સરવાળો એટલે અંડર રૂટ જ્યાં મોડ Z બરાબર શું થાય અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સમજાય તો આ પરિપથમાં આ સૂત્ર પાછું કેવું ખબર છે તમને એમ કહે છે આ સૂત્ર માત્ર આની અગાઉના માત્ર અવરોધ ધરાવતા પરિપથના પાવરની ચર્ચા કરી દીધી કે નથી કરી માત્ર કેપેસિટર વાળાની કરી માત્ર ઇન્ડક્ટર વાળાની કરી પછી સીધો આવ્યો LCR આ સૂત્ર બધા માટે લાગે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે લાગે બરાબર કઈ રીતના જો આપણે ચેક કરીએ કેસ પહેલો માત્ર અવરોધ ધરાવતા પરિપથ હોય તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ હોય તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે શું થાય કળા તફાવત
ફાઈ 0 હોય પ્રવાહના વોલ્ટેજ સરખી કરવામાં કળા તફાવત ફાઈ બરાબર કેટલું હોય 0 હોય ચાલો કળા તફાવત 0 હોય તો અહીંયા કોસ 0 કોસ 0 એમ 1 તો જો તો કોસ ની મેક્સિમમ કિંમત લીધી તમે તો 1 એની મહત્તમ કિંમત છે તો પાવર કેવો મળે મોટા મોટા મળે એની કિંમત જ મોટા મોટી લીધી એટલે પરિપથ પૂર્તિ એની કિંમત મોટી લ્યો તો જવાબ ઈ મોટો મળે ખાસ યાદ રાખજો માત્ર અવરોધ ધરાવતા તમે પરિપથ લ્યો એની માટે પાવર જેને કઈ ખર્ચાતી ઉર્જા એ કેવી હોય મહત્તમ હોય આ ખડા તફા 0 હોય તો આમ ખર્ચાતી ઉર્જા કેવી મળે મહત્તમ બને એટલે કે પરિપથનો પાવર મહત્તમ હોય માત્ર આર ધરાવતો પરિપથ હોય ને એની માટે પરિપથનો પાવર કેવો મળે માત્ર આર ધરાવતો પરિપથ માટે પરિપથનો પાવર મહત્તમ મળે સમજાણું ચાલો બીજો કેસ વિચારીએ કેસ નંબર 2 છે માત્ર સી ધરાવતો પરિપથ ચાલો માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ ફાઈ બરાબર કેટલું મૂકો કોસ ફાઈ બાય 2 એ આ માઇનસ મૂકો પ્લસ માઇનસ તો કોસ માંથી બહાર આવે નહીં એટલે એ કોઈ ચિંતા નથી 0 તો પાવર કેટલો થયો કારણ કે એમાં ફાઈ બરાબર એક કામ કરે બે ની સાથે ચર્ચા કરું માત્ર સી અથવા એલ સી એલ ભેગું ના કરતા માત્ર સી અથવા તો માત્ર એલ ધરાવતો એટલે ઇન્ડક્ટર બે માંથી કોઈ એક હોય તો બે માટે ખડા તફાવત ખાલી કેપેસિટર હોય ત્યારે એક એક અચળ છે તો y / 2 બરાબર તો પાવર બી બરાબર 0 અને એમાં ને માં જો માત્ર ઇન્ડક્ટર હોય બરાબર માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એ શું થાય સરસ પરિપથ માટે પણ e બરાબર 0 આવે એનો મતલબ શું થયો હા આ બે જ્યારે હોય એમાં કોઈ ઊર્જા ખર્ચાય નહીં એટલે આમાં જે પ્રવાહ વહે ને એને વોટ લેસ પ્રવાહ કહેવાય કોઈ ખર્ચ વગરનો પ્રવાહ કંઈ ખર્ચાય જ નહીં એમ એટલે કોઈ પૂછે વોટ લેસ પ્રવાહ કોની પાસે છે તો ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એમાં જે પ્રવાહ વહે એ ઊર્જા એમાં કોઈ ખર્ચાય નહીં આને કહેવાય વોટ લેસ પ્રવાહ કેવો કહેવાય આને કારણ કે આમાં આમ ખર્ચાતી ઊર્જા શૂન્ય હોય એટલે પરિપથના પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે આ યાદ રાખજો તો કે મને હવે એક પ્રશ્ન છે પહેલો કેસ બરાબર બીજો બરાબર ત્રીજો આ એલસીઆર પરિપથ હોય તો ત્રણેય હોય તો અથવા તો LCR હોય RC હોય RL હોય બરાબર છે આવા AC શ્રેણી પરિપથ માટે શું થાય આવા AC શ્રેણી પરિપથ માટે ફાઈ ની કિંમત 0 હોય LCR માટે 0 જોઈ કે અચ્છા 90 જોઈ 90 ડિગ્રી જોઈ કે 90 ન હોય ને 0 ન હોય યાદ કરો ફાઈ ની કિંમત આપેલા એક પરિપથ વિચારો LCR કેપેસિટર ચડી આવ્યું છે હાલ તો પ્રવાહ આગળ હોય વોલ્ટેજ કરતા પણ 90 ડિગ્રી થઈ શકે હે 90 તો ના થઈ શકે ને આપણે કીધું ને ઓલો કહે છે હું તારાથી ચડ્યો તો પણ હાવ દાદાગીરી નહીં અકાલવા દો એમ બરાબર છે હા હા કેપેસિટર ચડી આવ્યું તો પ્રવાહને આગળ રાખે પણ 50% ડિગ્રીમાં આગળ રાખે કે 60 કે કેપેસિટી મુજબ એમ એટલે કહેવાનો મારો મતલબ શું છે કે આમાં પ્રવાહ કે વોલ્ટેજ કોક આગળ હશે કડા તફાવત હશે પણ 90 ડિગ્રી નહીં એટલે આનો મતલબ આપણે કડા તફાવત ને ફાઈ વડે બતાવતો તો યાદ હોય તો આમાં કડા તફાવત ફાઈ હશે કડા તફાવત તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો ફાઈ મળે હે ચાલો હવે મને પ્રશ્ન છે તો પાવર VI એટલે ખર્ચાતી ઊર્જા કેટલી આવે તો જો કોસ ની કિંમત તમે 0 અને ને મહત્તમ તો ના આવે મહત્તમ એટલા માટે ના આવે 0 મૂકો તો
ટેક આવે તો મહત્તમ થી તો ઓછી જ વેલ્યુ આવશે કોની પાવર ની કારણ કે કોસ એક હોય તો કેવું મહત્તમ એનાથી અહીંયા ખૂણો ઓછો જ આવશે એટલે કહેવાનો મતલબ કે કોસ ની કિંમત એક તો કદાપી નહીં આવે ઝીરો કદાપી નહીં આવે એટલે પાવર ઝીરો નહીં થાય અને મહત્તમ નહીં થાય એટલે કેવો રહેશે વચ્ચેનો રહેશે એટલે યાદ રાખજો અવરોધ ધરાવતા પરિપથમાં પાવર મહત્તમ હોય એના કરતા આમાં કેવો ખર્ચાય ઓછો અને માત્ર જે ઇન્ડક્ટર ને કેપેસિટર હોય એમાં પાવર ઝીરો હોય એનાથી કેવો હોય વધારે એટલે એમ કહીએ કે આ ખાસ યાદ રાખજો કે ઘણા તબક થાય હોય એટલે આમ પાવર માત્ર અવરોધ ધરાવતા પરિપથ કરતા કેવો માત્ર અવરોધ ધરાવતા પરિપથ કરતા ઓછો જ્યારે માત્ર C અને માત્ર L ધરાવતા પરિપથ કરતા વધારે બરાબર પાવર દે છે પાવર આને યાદ રાખજો પાવર માત્ર અવરોધ ધરાવતા પરિપથ કરતા કેવો હોય આમાં ઓછો ખર્ચા દેવું જોઈએ કેમ એમાં મહત્તમ હોય આમાં ક્યારે મહત્તમ આની કિંમત આવશે ઝીરો નહીં આવે એટલે પાવર ઝીરો નહીં થાય એટલે સી જે હોય માત્ર સી અને માત્ર એલ ધરાવતા પરિપથ કરતા કેવો હોય આનો પાવર કરતા વધારે સમજાય એટલું ઓકે મને એક પ્રશ્ન થયો અનુનાદમાં હોય એટલે બધાય પરિપથમાં જ આવું છે પછી આરસી ના એટલે બધાયમાં પાવર એ રીતના મળે હવે એમ પૂછું તો અનુનાદ વખતે એમસીક્યુ પૂછ્યો તો અનુનાદ વખતે પાવર અનુનાદ વખતે ચાલો મેં અનુનાદ વખતે પૂછ્યું અનુનાદ વખતે એલસીઆર પરિપથ જોઈ ને અનુનાદ વખતે તો પાવર કેટલો યાદ કરો સરખું જો પાવર જે છે અનુનાદ જે છે એલસીઆર પરિપથ હોય અનુનાદ વખતે મહત્તમ આવે પાવર શા માટે એક્સી માઇનસ એક્સેલ એ બે હરખા થઈ જાય એટલે એ બે ઝીરો તો પરિપથ નો અવરોધ કેટલો થઈ ગયો આર જેટલો અને મહત્તમ અવરોધ આર એટલે આર ધરાવતો પરિપથ ની જેમ વર્તે અન્ય માત્ર આર ધરાવતો પરિપથ બરાબર માત્ર અવરોધ ધરાવતો પરિપથ ની જેમ વર્તે અને અવરોધ ધરાવતો પરિપથ માં પાવર કેવો હોય મહત્તમ કારણ કે ઇન્ડક્ટર ને કેપેસિટર બે એક્સી બરાબર એક્સેલ થઈ જાય અથવા તમે પાવર ફેક્ટર ગણો તો એ ખબર પડે જો એમાં પાવર ફેક્ટર ગણા એટલે ખબર પડે અનુનાદ વખતે પરિપથ નો ઇમ્પિડન્સ આમ લખું પરિપથ નો ઇમ્પિડન્સ મોડ ઝેડ બરાબર કેટલો થાય આર જેટલો થઈ જાય ચાલો પાવર ફેક્ટર ગણો છે પાવર ફેક્ટર એટલે કોસ ફાઈ કોસ ફાઈ બરાબર તમે આ સૂત્ર બને છે આર બાય ઝેડ આર બાય આર વન આવી ગયું વન ક્યારે હોય મહત્તમ હોય તો જ યાદ રાખજો અનુનાદ પૂછે ને એલસીઆર માં તો ખર્ચાતી ઉર્જા કેવી આવે મહત્તમ સામાન્ય અવસ્થામાં અવરોધ કરતા ઓછી એલ અને સી ધરાવતા પરિપથ કરતા વધુ તો કોનો કન્સેપ્ટ ભણાવ્યો પાવર નો રેડી જોઈ લ્યો આપણે